વિજાપુર એપીએમસીમાં રમણલાલ પટેલ ચેરમેન તરીકે બીજી ટર્મમાં બિનહરીફ થયા. વિજાપુર એપીએમસીમાં ચેરમેનના 2.5 વર્ષ પૂરા થતાં યોજાયેલી ચૂંટણીમાં રમણલાલ પટેલ બીજી ટર્મમાં બિનહરીફ તરીકે વરૂણી થતા ખેડૂતોમાં તેમજ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહની લાગણી જન્મી હતી. ચૂંટણી અધિકારી તેમજ એપીએમસીના ડિરેક્ટરોની હાજરીમાં યોજાનાર ચેરમેનની આ ચૂંટણીમાં ફરીથી રમણભાઈ પટેલને ચેરમેન તરીકે લાવવાના મૂડમાં હતા. જો કે કહેવાતા હરીફ બીએસ પટેલ કે પીઆઈ પટેલ આ બાબતે ચેરમેન પદ તરીકે કોઈ દાવો રજૂ નહીં કરતા સીધે સીધા રમણભાઈ પટેલ બિનહરીફ જાહેર થતા અને હાજર કાર્યકરો વધાવી લીધા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ એપીએમસી ડિરેક્ટર રાજુભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ, કમલેશભાઈ પટેલ, કાકા દેવેન્દ્રભાઈ પટેલ, યોગેશ પટેલ, ભરતભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શહેર પ્રમુખ ભાજપ વિકુશી ઠાકોર, મુલજનભાઈ પટેલ, અશોક ખમાર સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચેરમેન તરીકે બિનહરીફ થયેલ રમણભાઈ પટેલને ફૂલહાર ફૂલગુચ્છ આપીને વધામણી કરવામાં આવી હતી.